ઉમટી રહ્યા છે અને તેને લઈને જે વિગતો મળી રહી છે તે અનુસાર અહીં ડાકોર ભવન્સ કોલેજ પાછળ ખોડિયાર મંદિર પાસેના આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો કે જ્યાં માફિયાઓએ ગરનાળામાં કેમિકલ ઠાલવ્યું હોવાની આશંકા છે ફીણમાંથી કેમિકલની દુર્ગંધ આવતી હોવાથી સ્થાનિકો પરેશાન છે ગરનાળાનું પાણી સીધું શેઢી નદીમાં જવાથી જીવ જંતુઓને પણ અસર પહોંચી રહી છે સ્થાનિકોએ લગાવ્યો છે આક્ષેપ કે પહેલા કેમિકલ માફિયાઓ નદીમાં કેમિકલ ઠાલવતા હતા અને હવે ગરનાળામાં કેમિકલ ઠાલવવા લાગ્યા છે નદી નાળા પ્રદૂષિત કરનાર માફિયાઓ સામે તંત્ર યોગ્ય કાર્યવાહી કરે અને અંકુશ લગાવે તેવી સ્થાનિકોની છે માંગ આ સમગ્ર મામલે વધુ વિગતે વાત કરવા જોડાઈ રહ્યા છે ટીવીના સંવાદદાતા ધર્મેન્દ્ર ધર્મેન્દ્ર લોકોની શું છે ફરિયાદ અને આ સમગ્ર મામલો શું છે જયેશ જે મામલો સામે આવ્યો છે સૌથી પહેલા તો ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડ ખેડા જિલ્લો હોય કે આણંદ જિલ્લો હોય જે પણ અધિકારીઓ છે કર્મચારીઓ માત્ર શોભાના ગાંઠ્યા હોય તે પ્રકારના દ્રશ્યો જોવા મળી રહ્યા છે અવારનવાર આ પ્રકારની ઘટનાઓ જિલ્લાઓની અંદર બનતી હોય છે માત્ર તપાસ કરવામાં આવશે પંચનામું કરવામાં આવશે આ પ્રકારની વાતો કરવામાં આવતી હોય છે પરંતુ કોઈ નક્કર પરિણામ આજ દિન સુધી આવ્યું નથી વાત કરવામાં આવે પ્રસિદ્ધ યાત્રાધામ ડાકોર પાસેની તો ડાકોર પાસે ભવન કોલેજની પાછળ વિંજોલ ગામ તરફ જવાના રસ્તા પર કોરિયર માતાની મંદિર પાસે જે ગરનાળું આવેલું છે ત્યાં આગળ આજે કેમિકલ ના ફીણ ના ગોટા જોવા મળ્યા હતા મહત્વની બાબત એ છે કે ખેડા જિલ્લાના નવાગામ પાસે પણ આ પ્રકારની ઘટનાઓ અવારનવાર સામે આવતી હોય છે જે ખારી કટ કેનલ કેમિકલ યુક્ત પાણી છોડવામાં આવે છે તેના જ કારણે ફીણ થાય છે ડાકોર પાસે પણ આ પ્રકારની ઘટના બની છે ત્યારે પોલ્યુશન કંટ્રોલ બોર્ડ દ્વારા કયા પ્રકારની કાર્યવાહી હાથ ધરવામાં આવશે તે જોવાનું રહેશે આભાર ધર્મેન્દ્ર તમામ ગતિવિધિઓ પર આપ નજર રાખતા રહેજો